नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आपनो हार्दिक स्वागत है आपड़ा वीडियो लेक्चर में। आज आप धोरण 10 विषय गणित चैप्टर नंबर 12.2 એટલે स्वाध्याय 12.2 ना दाखला विषय જોવાનું છે। અને આગળના लेक्चर में आप प्रश्न 5 અને 6 જોયો, सेम એના જ જેવો दाखलो પણ ખૂણો અલગ, બરાબર। ખૂણા ઉપરથી આપણે જોતા, અત્યાર સુધી આપણી પાસે ખૂણો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલાનો મળતો હતો? 60 નો મળતો હતો। કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 60 નો હોય અને તમને ત્રિજ્યા આપી દીધી હોય એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જતો કે આપેલ ત્રિકોણ જે છે બનવાનો છે તે સમબાજુ ત્રિકોણ બનતો હતો। અને તમને આગળ વાત કરી હતી એ રીતે કે કેન્દ્ર આગળ 60 નો ખૂણો બને અને ત્રિજ્યા આપી દે એટલે સમબાજુ ત્રિકોણ જ બનવાનો છે। તમારે માત્ર તેની સાબિતી આપવાની રહી કે કઈ રીતે સમબાજુ ત્રિકોણ બને, જે સાબિતી પણ આપણે જોઈ એકદમ સહેલી હતી। હવે આ પ્રશ્નમાં તમને ખૂણો અલગ આપી દીધો, 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120નો ખૂણો બનાવે, જો ત્રિજ્યા અને ખૂણો બે આપ્યું છે પણ આ વખતે 60ની જગ્યાએ 120 આપેલું છે એટલે તમારું સમબાજુ ત્રિકોણવાળો ભાગ નહીં ચાલે, બરાબર। તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો। હવે તેને અનુરૂપ વૃત્તખંડ કેવો બને? ખૂણો કેટલાનો? 120નો છે। થીટા આગળ એટલે કેન્દ્ર આગળ નો ખૂણો 120 છે એટલે કેવો થયો? લઘુ વૃત્તખંડ જ થવાનો કે નહીં? તમને આગળ નોંધમાં લખાયું છે કે 180 અંશના ખૂણા કરતાં નાના હોય એટલે બધા જ લઘુ વૃત્તખંડ આવશે, એટલે આપણે અનુરૂપ વૃત્તખંડ કયું થશે? લઘુ વૃત્તખંડ થશે। તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? તો કે લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર। સમજ પડી? તો ચાલો હવે પરીક્ષામાં પાછું ખાસ ધ્યાન રાખજો, તમે આ સૂત્રમાં ગણતરી કરવાની તમને ત્રિકોણનો પ્રકાર તમે નક્કી ના કરી શકો તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો શોધી જ નાખવાનું, કારણ કે એ સૂત્રમાં આવે છે ને। લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું થાય? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળની જરૂર તો પડે જ, સમજ પડી ને। તો એનું એક ક્ષેત્રફળ શોધી જ લેવાનું। ચાલો પછી કીધું છે પાય બરાબર 3.14 લ્યો અને વર્ગમૂળ 3 એટલે 1.73 આપણે લઈને ગણતરી કરવાની છે। તો આપણે ડાયરેક્ટ સૂત્રની મદદથી જ દાખલો ગણીએ છીએ, બરાબર ને। તમે અલગ અલગ ગણતરી કરી શકો, લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, આપણે અત્યાર સુધી એમ જ જોયું છે ને, આપણે આગળ એમ જ જોવાના છીએ, પણ તમે અલગ અલગ શોધો કે ભાઈ પહેલાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને એના પરથી પછી લઘુ વૃત્તખંડની ગણતરી કરો તો પણ ચાલશે, અને આપણે ડાયરેક્ટ કરીશું। અને પરીક્ષામાં તમને જો ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો ખ્યાલ ના પડતો હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો શોધી જ લેવાનું, કારણ કે એની સૂત્રમાં જરૂર પડશે એટલે ત્યાં સુધી ગણેલો દાખલો સાચો થાય એના માર્ક્સ મળે, સમજ પડી। અથવા તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકો, એમાં લઘુ વૃત્તાંશની ગણતરી કરી નાખો, ત્રિકોણની બાકી રાખો તો પણ ચાલે, ત્યાં સુધીના માર્ક્સ હોય અને તમને એના માર્ક્સ મળવા પાત્ર છે। તો ખાસ ધ્યાન રાખજો, ચાલો જે જે વસ્તુ આપેલી છે તે લખી લઈએ। પહેલાં તો આર બરાબર 12 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા કેટલો છે? 120 અંશ, એટલે આ લઘુ વૃત્તખંડ થવાનું છે, બરાબર। આકૃતિ દોરીએ આપણે, કેન્દ્ર આગળ કેન્દ્ર ઓ લઈ લ્યો, બરાબર। જીવા આપણે લઈ લઈએ એ બી, ત્રિજ્યા કેટલી આપેલી છે? 12 આપેલી છે, 12, ઓકે। અને અહીંયા આપણને 120નો ખૂણો આપેલો છે, બરાબર। 120નો ખૂણો છે, ખૂણો ઓ બરાબર, અહીં ત્રિકોણ કયો છે? ઓ એ બી, અહીંયા 120નો ખૂણો છે, રેડી। હવે આમાં તમે શું કરશો? આ ત્રિકોણનો પ્રકાર કેવો છે? પહેલા તો સમદ્રી બાજુ ત્રિકોણ થાય, બરાબર, અને સમદ્રી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે આમાં આવતું નથી, તો આનું કઈ રીતે થશે? તો કે સાદો ત્રિકોણ થાય, સાદા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? તો કે 1/2 પાયો ગુણાકારમાં વેદ। હવે આમાં પાયો તમારી પાસે એ બી છે, બરાબર, વેદ નથી, તો વેદ પણ જોશે। અને બીજી વસ્તુ કે પાયાનું માપ પણ નથી, પાયો તમે એ બી લ્યો તો એનું માપ પણ નથી, એટલે તમારે પાયો પણ શોધવો પડશે અને વેદ પણ શોધવો પડશે। ગમે ત્યારે આ રીતના પ્રશ્નો આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો, પાયો કઈ રીતે શોધવો અને વેદ કઈ રીતે શોધવાનું, બરાબર। તો ખાસ અગત્યનો દાખલો છે। હવે આપણે 9મા ધોરણમાં શીખ્યા વર્તુળવાળા ચેપ્ટરમાં, અને આમાં પણ હતું કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ વર્તુળની જીવાને દુભાગે, દુભાગે એટલે વર્તુળની જીવાના બે સરખા ભાગ કરે, સમજ પડી।
એટલે કે એ બી શું છે, આપણી જીવા છે, વર્તુળનું કેન્દ્ર ઓ. તમે આમ રેખા પસાર કરો તો એ વર્તુળની જીવાને દુભાગે, એટલે જીવાના બે સરખા ભાગ કરે. અને બીજા શબ્દોમાં તમે એમ પણ કહી શકો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને લંબ હોય. સમજ પડી, ખ્યાલ આવ્યો તમને? હવે ધારો કે હું એક જીવા દોરું છું, આ રેખા દોરું છું, ડોટેડ લાઈન છે. રેડી? અહીંયા નામ આપી દઉં એમ. ઓકે, જીવાને દુભાગે ને એટલે એમથી બે ભાગ પડશે. સમજ પડી? આ આપણી રેખા છે, એક રેખા સીધી લાઈન કરી દો. એક રેખા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તે જીવાને દુભાગે, એટલે કે જીવાના બે સરખા ભાગ કરે. અથવા તો તમે એમ પણ કહી શકો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને લંબ હોય. લંબ હોય એટલે એક કાટખૂણો પડે, એક અહીંયા પડશે, એક અહીંયા પડશે. સમજ પડી? અને જે બિંદુમાં છે એને કહેવાય એમ. તો લખીએ, વર્તુળના કેન્દ્ર, આ તમારા નવમા ધોરણમાં આવી ગયું છે અને આપણે આગળ વર્તુળવાળા ચેપ્ટરમાં પણ આ વસ્તુ આવી ગઈ છે. ઓ માંથી પસાર થતી રેખા જીવા એ બીને એમ બિંદુમાં છેદે. રેડી ને? તેમજ ઓ એમ લંબ એ બી થાય. આ વાક્યમ બધું આવી ગયું. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને એમ બિંદુમાં છેદે, એટલે કે દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે, એનો મતલબ કે એથી એમ અને એમથી બી બે માપ કેવા હશે, સરખા હશે. તેમજ ઓ એમ લંબ એ બી થાય. અને વર્તુળમાં કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને કેવી હોય, લંબ, એટલે કે ઓ એમ લંબ એ બી. આ વાક્ય ખાસ યાદ રાખજો. હવે દુભાગે એટલે બે સરખા ભાગ થયા કહેવાય, તો આનો મતલબ શું થાય કે એ બી બરાબર બે સરખા ભાગ કરે, એટલે કે ટુ એ એમ અથવા તો ટુ એમ બી, એમ થાય કે નહીં? આખું એ બી એના બે અડધા અડધા ભાગ સરખા છે. આખું જો આઠ હોય તો બેના ભાગ કેટલા કેટલા પડે, ચાર ચાર થાય, બરાબર ને? તો આખું એ બી આઠ હોય તો એના બરાબર લખવું હોય તો એમ કેટલા થાય, બે ગુણાકારમાં ચાર એમ લખી શકો ને, એટલે ટુ એ એમ. એ બી બરાબર ટુ એ એમ અથવા તો એ બી બરાબર ટુ એમ બી, એમ લખી શકો તમે, થાય. ચાલો, એક આ વસ્તુ યાદ રાખવાની છે તમારે, એ બી બરાબર ટુ એ એમ અથવા તો ટુ એમ બી થાય. સમજ પડી? ચાલો, એના પછી ઓ એમ લંબ એ બી હોવાથી તમને જે આ 120નો ખૂણો છે ને એ અડધો થાય. શું કામ? આપણે અહીં કહ્યું ને, ઓ એમ લંબ એ બી હોવાથી અને આ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખા એ બીને એમ બિંદુમાં છેદે, એટલે કે દુભાગે, એટલે કે આ જે ખૂણો ઓ છે એ ઓ બી એના પણ બે સરખા ભાગ પડશે. કેટલા કેટલા? ખૂણો એ ઓ બી, આખો ખૂણો થાય ને એ ઓ બી, બરાબર 120 છે, એટલે એના બે સરખા ભાગ પડી ગયા. કેટલા કેટલા? 60ના. એ ઓ એમ 60નો, એટલે કે બે ગુણાકારમાં એ ઓ એમ, બરાબર. અથવા તો બીજો અહીંયા 60નો કયો, એમ ઓ બી, બે ગુણાકારમાં એમ ઓ બી. રેડી ને? સમજ પડી? એ ઓ બી કેટલાનો? 120નો છે, તો એના બે ભાગ પડ્યા, એટલે કે ખૂણો એ ઓ એમ કેટલાનો થયો, 1/2 ગુણાકારમાં એ ઓ બી. રેડી ને? અહીં રહ્યું. હવે એ ઓ બી કેટલા છે? 60નો છે, માટે ખૂણો એ ઓ એમ બરાબર 1/2 ગુણાકારમાં 120, માટે ખૂણો એ ઓ એમ કેટલાનો થશે, 60° થયો. જોજો, એ ઓ એમ એટલે અહીંનો ખૂણો 60નો થયો ને, આ રીતનો અત્યારે આપણો ત્રિકોણ છે, અહીંયા બે સરખા ભાગ કરી દો, અહીંયા બિંદુ એમ છે, અહીંયા કાટખૂણો છે, આ આખો ખૂણો 120નો છે, એટલે બે ભાગ પડી ગયા, 60નો અને આ 60નો. સમજ પડી? બે 60ના થઈ ગયા.
હવે ઓયમ શું થયો? વેદ કહેવાય કે નહીં? વેદ તમે કહી શકો ને, વેદ આ થયો નીચે આખો એ બી પાયો. તો તમારે ઓ એમ શોધવાનો છે ને હવે એ બી શોધવાનો છે. તમારી પાસે એક બાજુનું માપ છે અહીં બાર, આપણે આ ત્રિકોણને ગણતરીમાં લઈએ. હા, તો તમારી પાસે એક જ બાજુનું માપ છે બાર. ચાલો લઈએ ત્રિકોણ, ત્રિકોણ એ એમ ઓ માટે તમારી પાસે ખૂણો એમ કેટલાનો છે? 90 અંશનો થયો. કેમ? તો કે ઓ એમ લંબ એ બી હતું ને, એટલા માટે અહીં કાટખૂણો પડશે, 90 નથી બરાબર. પણ હજી એક ખૂણો છે 60નો, એને નામ આપીએ ખૂણો ઓ બરાબર 60. તો હવે આપણે આગળનું ત્રિકોણમિતિવાળું ચેપ્ટર યાદ કરો તમે, કોઈ પણ કાટકોણ ત્રિકોણ આપેલો હોય, એક ખૂણાનું માપ હોય ને એક બાજુનું માપ હોય, એની ઉપરથી બીજી બાજુનું માપ જોતું જ મળી જાય ખરું. તમારે શોધવાનું શું છે? પાયો અને વેદના માપ શોધવાના છે ને. તો ચાલો સૌથી પહેલાં વેદ, વેદ કોણ થાય? ઓ એમ બરાબર. અને આપણો થીટા આ છે. ચાલો આ રીતની એક આકૃતિ છે અત્યારે, આમ છે ને, ભાગ પાડી લ્યો ઓ એમ એ. આ કાટખૂણો છે, અહીંયા થીટા આપણો કેટલાનો છે? 60નો, આનું માપ 12 છે. આપણે એ એમ ઓ ત્રિકોણ લીધો છે ને, એ એમ ઓ, એમાં એક ખૂણાનું માપ 60, એક કાટખૂણો છે ને એક બાજુનું માપ આપ્યું છે. હવે આપણે આની ઉપરથી પાયો શોધવો હોય તો પાયો કોણ થાય? ઓ એમ થાય. ઓ એમ એટલે આ થીટાની પાસેની બાજુ થઈ કહેવાય, સમજ પડી ને. અને સામે શું આપેલો છે? કર્ણ. તો પાસેની બાજુ અને કર્ણ ઉપરથી સૂત્ર કયું પડશે? કોસ 60 પડે કે નહીં? કોસ થીટા બરાબર. પાસેની બાજુ કઈ? તો કે ઓ એમ છેદમાં કર્ણ એટલે ઓ એ. થીટાની જગ્યાએ કેટલા? 60. તો કોસ 60 બરાબર ઓ એમ એટલે આપણો વેદ, વેદ શોધવાનો. ઓ એ કેટલા છે? તો કે 12. ચાલો કોસ 60ની કિંમત કેટલી થાય? 1/2 થાય બરાબર ઓ એમના છેદમાં 12. 12 અહીં છેદમાં સામે જાય તો અંશમાં, એટલે 12/2 બરાબર ઓ એમ. 6 × 2 = 12, એટલે ઓ એમ તમને કેટલા મળ્યા? 6. ચાલો વેદ મળી ગયો. ઓ એમ વેદ થાય ને પાયો ગુણાકારમાં વેદ, વના પાયો ગુણાકારમાં વેદ. ચાલો વેદનું માપ મળી ગયું. હવે પાયો કોણ થાય? આખો એ બી થશે. એ બી આખો એ બી પાયો થાય બરાબર. પણ આપણી પાસે એ બી બરાબર તો શું છે? 2 AM છે. તો તમે એ એમ શોધી લ્યો, એ એમ શોધી લ્યો, તો તમને આસાનીથી જવાબ મળી જશે. ચાલો ફરીથી હવે આપણે એ બી શોધવાનો છે. એ બી શોધવા માટે તમે એ એમ શોધી લ્યો. હવે એ એમ એટલે થીટાની સામેની બાજુ થઈ કહેવાય ને. ચાલો હવે થીટાની સામેની બાજુ તમારે શોધવી હોય, તમારી પાસે કર્ણનું માપ છે, તો સામેની બાજુ અને કર્ણ ઉપરથી કયો દાખલો થશે? સાઇન થીટાવાળું સૂત્ર થાય કે નહીં? સાઇન થીટા, સામેની બાજુ એટલે એ એમ, કર્ણ છે તમારો ઓ એ. ચાલો સાઇન થીટા એટલે કે સાઇન 60, એ એમ કેટલા છે શોધવાના, અને ઓ એ કેટલા છે 12. સાઇન 60ની કિંમત કેટલી થાય? 3/√2 રેડી ને, એટલે એ એમના છેદમાં 12. 12 અહીં છેદમાં સામે જાય તો અંશમાં આવી જાય, એટલે કે 12√3/2 એ તમને એ એમ મળ્યું. ઓકે, હવે 6 × 2 = 12, એટલે કે તમને એ એમની કિંમત કેટલી મળી? 6√3. રેડી ને, આ થયો તમારો પાયો, મળશે આની ઉપર બરાબર. હવે આપણે પાયો શોધવાનો, પાયો કોણ છે? એ બી. એ બી બરાબર તો શું છે? 2 AM. જો અહીંયા એ બી બરાબર 2 AM છે, તો 2 × AM 6√3, એટલે કે 6 × 2 = 12√3, આ તમને મળી ગયો એ બી. સમજ પડી? આપણે એક બાજુના ત્રિકોણનો જ ઉપયોગ કરીને કિંમત શોધી લીધી. હવે તમારે આ બાજુના ત્રિકોણનો ઉપયોગ ન કરવો અને તમારે ઓલી બાજુના ત્રિકોણનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો, બેના જવાબ એક સરખા જ આવશે. વર્ગમૂળ 3ની કિંમત 1.73 લેવાની કીધી છે, એ આપણે છેલ્લે લઈ લઈશું બરાબર. ચાલો હવે બધું જ મળી ગયું. હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમારું શું થાય? તો કે
लघुवृत्तांश नो क्षेत्रफल माइनस त्रिकोण नो क्षेत्रफल। लघुवृत्तांश नो क्षेत्रफल पाई आर स्क्वेर थीटा छेद में 360 अने आ त्रिकोण केवो छे आपणो सादो त्रिकोण थवानो एटले वन आ पायो गुणाकार में वेद। तो पायो छे आपणी पासे ए बी मळी गयो, वेद कयो थाय ओ एम, तो ओ एम नी किंमत पण छे, बधुं ज आवी गयुं, क्लियर छे। तो हवे सूत्र मूकीए आपणे के लघु वृत्तखंड नू क्षेत्रफळ बराबर लघु वृत्तांशनु क्षेत्रफळ माइनस त्रिकोण कयो छे ए ओ बी, आखा त्रिकोण नु क्षेत्रफळ लेवानुं ने, त्रिकोण ए ओ बी नु क्षेत्रफळ। चालो लघु वृत्तांशनु क्षेत्रफळनु सूत्र पाई आर स्क्वेर थीटा छेदमां 360 माइनस त्रिकोण ए ओ बी नु वन हाफ, पायो कोण छे तो कि ए बी अने वेद कोण छे ओ एम। चलो आ बधानी किंमत मूकी आपणे पाई आर स्क्वेर थीटा, पाई नी किंमत 3.14 एटले 314 ना छेदमां 100, आर केटला 12 एटले 12 गुणाकारमां 12, थीटा केटला छे आपणी पासे 120 એટલે આ થયું પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360, પછી માઇનસ 1/2 એ બી કેટલા 12√3 એટલે 12 ગુણાકારમાં વર્ગમૂળમાં 3 અને ગુણાકારમાં ઓ એમ કેટલા મળ્યા 6। ઓકે ચાલો હવે આનું સાદુરૂપ આપીએ, 120 × 360 થાય બરાબર અને 4³ 12, ક્લિયર એટલું। ચાલો હવે આપણી પાસે જે વધુ લખેલું અત્યારે 314 ગુણાકારમાં 12 × 48 છેદમાં 100 માઇનસ 6² 12, રેડી એટલે કે 6 × 6 એટલે 36 અને વર્ગમૂળમાં 3 એટલે 173/100, રેડી ને, 1.73 ને વર્ગમૂળ 3 એટલે 173/100 હાલમાં આપણી પાસે એટલું વધ્યું છે। ચાલો હવે શું કરશું તો કે પહેલાં 314 ગુણાકારમાં 48 કરીએ પછી લસા લઈને બાદબાકી કરી નાખશું ડાયરેક્ટ બરાબર। ચાલો 314 ગુણાકારમાં 48 0 ચોકે 16 વધી પડી 1 × 4 = 4 × 5 4³ 12 8² 32 2 વધી 3 8² 8 + 3 11² 1 વધી 1 8³ 24 + 1 25 2 7 0 1 5 1 એટલે કેટલો આવ્યો 15072/100 માઇનસ 36 ગુણાકારમાં 173 કરવાના છે ચાલો 173 ગુણાકારમાં 36 0 3³ 9 7³ 21 + 1 વધી 2 × 3 = 2 5 6³ 18 + 8 વધી 1 6² 42 + 1 43 + 3 વધી 4 6² 6 + 4 10 8 9 + 3 = 12 વધી 1 2 62 28 છેદમાં 100। ચાલો હવે પોઈન્ટ કાપી નાખીએ, હવે જો 2 ના છેદ સરખા છે એટલે તમને ખ્યાલ હોય સીધી બાદબાકી તમે કરી શકો એટલે 150√72 − 62 28 અને પોઈન્ટ કાપીને ગણતરી કરવી હોય તો પણ ચાલે, ચાલો 150.72 થશે અને 62.28 ચાલો 12 માંથી 8 જાય તો 4 વધી 1 6 માંથી 2 જાય તો 4 પોઈન્ટ 10 માંથી 2 જશે તો 8 એક સંખ્યા ઓછી 4 ને 14 માંથી 6 જાય તો 8 0 88.44 એટલે કે 88 44 ના છેદમાં 100 આવ્યા
चलो 88 44 छेद में 100 એટલે બે પોઈન્ટ તમે કાપી નાખો 88.44 સેન્ટીમીટર સ્ક્વેર આ થયો તમારો જવાબ આન્સર બરાબર ચલો હવે ગણતરી તો વૃત્તખંડનું સૂત્ર તમને આવડે છે વૃત્તખંડ માટે જે બે વસ્તુની જરૂર છે એ પણ તમને ખબર છે મેઇન છે તમારો ત્રિકોણ ત્રિકોણનું કયું સૂત્ર આવશે તે તમારે નક્કી કરવાનું હોય તો આ આપણી બીજી રીત થઈ બરાબર काटकोण त्रिकोण आप तो सीधो 90 खूण आपेलो जो एट काटकोणों समावती बे बाजू गुणाकार करना को सीधे ये चाले 60 खूणों हो तो संबाजू त्रिकोण बने ये आप जो आगना दाखला में बराबर आ एक नव है खास आ एम्पी रीत है त्रिकोण मैं बराबर तो आ त्रिकोणनों प्रकार नक्की करवा आ रीत उपयोग करव पड़े अपने आ धोरण 9 में रीत उपयोग करेलो है वर्तुलना चेप्टर में दाखला आए थे त्यारनी बात है गमे त्यारे वर्तुल त्रीजी आपी हो અને જે ખૂણો છે એ 90 અથવા તો 60 કરતાં અલગ આપેલો હોય ત્યારે તમારો ત્રિકોણ જે છે તે સાદો ત્રિકોણ હશે અને સાદા ત્રિકોણ માટે તમારે પાયો અને વેધની જરૂર પડશે બરાબર તો વેધ તમારે ધારવો પડશે એક રેખા તમારે ધારવી પડશે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એટલે કે જીવાને દુભાગે અને જીવાને કેવી હોય લંબ એટલે સીધો તમને વેધ મળી ગયો વેધ મળી ગયો એટલે તમારા જીવાના બે સરખા ભાગ પણ થઈ ગયા સમજ પડી પછી ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીને તમે બે બાજુના માપ શોધી શકો તો ખાસ આ રીતે એકદમ આઈએમપી છે શું કરવાનું તમને ખ્યાલ આવી ગયો ના ખ્યાલ આવ્યો હોય તો હજી એકવાર વિડીયો જોજો તેમ છતાં કંઈ તકલીફ પડે તો આ ત્રિકોણની રીત માટે ત્રિકોણનો કયો પ્રકાર છે નક્કી કરવા માટે તમે પ્રશ્નો પૂછી શકો છો સમજ પડી તો આ રીતના પ્રશ્નો હું છેલ્લે તમને હોમવર્કમાં પણ આપવાનો છું તો ખાસ યાદ રાખજો ખૂણો જોજો કેન્દ્ર આગળનો ખૂણો 60 અને 90 કરતાં અલગ હોય એટલે તમારે આ રીતનો ઉપયોગ કરીને પાયો અને વેધ શોધવાનો થશે સમજ પડી ખ્યાલ આવી ગયો એકદમ સહેલા પ્રશ્નો છે થોડીક વાર લાગે લાંબો પ્રશ્ન થાય અને આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધારે તો ખાસ આ રીતના પ્રશ્નો આઈએમપી છે પ્રેક્ટિસ કરજો આ રીતના પ્રશ્નોની અને હું છેલ્લે હોમવર્કમાં પણ આ રીતના પ્રશ્નો તમને આપવાનો છું તો ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્ન તમારી નોટબુકમાં લખી લો આની પછીના દાખલામાં મળીએ ત્યાં સુધી આ રીતના પ્રશ્નો તમે લખતા રહો વાંચતા રહો પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો